press the bell icon on the YouTube app and never miss another update. Hello everyone, welcome to EduCare. આજના આ વિડીઓમાં તમે જોઈ રહ્યા છો તેમ વિસ્તરણ અધિકારી સહકારની આપણે જે પેપર સોલ્યુશન છે તે મેળવીશું નવ બાર બે હજાર અઢારના રોજ આ પરીક્ષા લેવાઈ હતી તેનું આપણે પેપર સોલ્યુશન મેળવવાનો પ્રયત્ન કરીશું સંપૂર્ણ પેપર સોલ્યુશનની વાત કરીશું પણ વિ વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન મેળવવા માટે નોટિફિકેશન બેલને પણ ક્લિક કરો વધારે સમય વેસ્ટ ના કરતાં આપણે પહેલો પ્રશ્ન જોઈશું ઇંગ્લિશનો પ્રશ્ન છે આનો આપણે સીધો જવાબ મેળવીએ તો ઓપ્શન બી એ સાચો જવાબ બને બીજો પ્રશ્ન છે અર્બન કોઓપરેટિવ બેન્કને શિડ્યુલ્ડ બેન્કનો દરજ્જો કોના દ્વારા અપાય છે તેને શિડ્યુલ્ડ બેન્કનો દરજ્જો આરબીઆઈ દ્વારા આપવામાં આવે છે ટ્રાઈ ફેડનું આખું નામ શું છે તો ટ્રાયફેડનું આખું નામ છે ઓપ્શન એ ટ્રાઇબલ કોઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ ત્યાર પછી ચોથો મેચનો પ્રશ્ન છે બસો મીટરની લાંબી ટ્રેન સાઈઠ સેકન્ડમાં પ્લેટફોર્મને પસાર કરે અને ઊભેલા વ્યક્તિને વીસ સેકન્ડમાં પસાર કરે તો પ્લેટફોર્મની લંબાઈ પૂછેલી છે યોગ્ય પદ્ધતિથી તમે આને ગણશો તો આનો જવાબ આવશે પાંચસોને સાઠ મીટર ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે તેનો સાચો જવાબ આવશે ઓપ્શન સી ત્યાર પછી છે છઠ્ઠો પ્રશ્ન રામ એન્ડ આઈ ડીડ ઓલ ધ વર્ક અહીંયા આગળ આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી અવર સેલ્સ સાતમો પ્રશ્ન છે એકથી વધુ રાજ્યનું કાર્યક્ષેત્ર ધરાવતી સહકારી મંડળીને કયા પ્રકારની કોઓપરેટિવ સોસાયટી તરીકે ઓળખવામાં આવે છે તેને મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી તરીકે ઓળખવામાં આવે છે પછી આઠમો પ્રશ્ન છે કેન્દ્ર સરકારે કઈ કમિટીની ભલામણોને આધારે મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી એક બે હજાર બેમાં સુધારા કર્યા હતા તો આમાં સાચું છે આ જે કમિટીનું નામ છે તે છે એસઓ પાટિલ કમિટી એસઓ પાટિલ કમિટી પરંતુ એની જે આ ઓપ્શન છે તેની અંદર આ ઓપ્શન આપેલો છે નહીં એટલે કે આવશે અહીંયા દર્શાવેલ એક પણ ઓપ્શન સી એ સાચો જવાબ બની જશે નવમો પ્રશ્ન છે અલંકાર ગયેલા બાળકની જેમ શહેર હતું આ અલંકાર થાય ઓપ્શન ડી ઉપમા અલંકાર ત્યાર પછીનો પ્રશ્ન સહકારી સંસ્થાના લોકશાહીકરણ અને વ્યવસાયિકરણ માટે ઓગણીસો સત્યાસી માં કઈ કમિટીની રચના થઈ હતી તો આના લોકશાહીકરણ અને વ્યવસાયિકરણ માટે અર્ધ નારી સ્વરણ સમિતિની રચના થઈ હતી ઓપ્શન બી સાચો જવાબ છે અગિયારમો પ્રશ્ન નીચેનામાંથી

આવી છે ત્યાર પછીનો 15મો પ્રશ્ન છે ટેકાના ભાવે ખરીદી કરતી રાષ્ટ્રીય સહકારી સંસ્થા નાફેડ નું આખું નામ શું છે નાફેડ નું આખું નામ છે ઓપ્શન બી નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ ત્યાર પછી 16મો પ્રશ્ન છે સમાસ ઓળખાવો દાવ દાવ પેજ સમાસ થાય દ્વંદ સમાસ 17મો પ્રશ્ન છે રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ ગુજરાત રાજ્ય ગાંધીનગરની કચેરી દ્વારા અમલીકરણ થતી કિસાન કલ્પવૃક્ષ યોજના હેઠળ એ અને બી વર્ગની એપીએમસી ના આધુનિકરણ તેમજ પાયાની સગવડ ઉભી કરવા માટે ખાલી જગ્યા ટકા સહાય આપવામાં આવે છે તો આને જે એપીએમસી છે એ અને બી વર્ગના આધુનિકરણ માટે પચીસ ટકા સહાય આપવામાં આવે છે અહીંયા આગળ જે આ યોજના છે તેનું એક સરકાર દ્વારા બહાર પાડેલી એક પીડીએફ છે તેમાંથી અમે આ બાબત મેળવેલી છે તો એ અને બી માટે પચીસ ટકા અને સી અને ડી વર્ગના જે એપીએમસી બજાર છે તેને પચાસ ટકાની સહાય આપવામાં આવે છે ત્યાર પછીનો અઢારમો પ્રશ્ન સહકારી સંસ્થાના કર્મચારીઓનો પગાર કોણ નક્કી કરે છે તો આ પ્રશ્ન એક ડાઉટફુલ છે અને અમે આનો જવાબ મેળવી શક્યા નથી તમને રિક્વેસ્ટ કરવામાં આવે છે જે વિદ્યાર્થીઓએ સાચો જવાબ અટેમ કર્યો હોય તેને કે કમેન્ટ બોક્સની અંદર આનો સાચો જવાબ જણાવે જેથી કરીને બીજા વિદ્યાર્થી મિત્રને પણ ખબર પડે કે આનો સાચો જવાબ અઢારમા પ્રશ્નનો સાચો જવાબ શું છે અને જે વિદ્યાર્થી જાણવા માગે છે તો કમેન્ટ બોક્સ ચેક કરી શકે છે કદાચ કોઈ વિદ્યાર્થીએ અહીંયા આગળ કોમેન્ટ બોક્સમાં જવાબ છોડ્યો હોય તો તમને ખબર પડી શકે છે ત્યાર પછી ઓગણીસમો પ્રશ્ન છે તેનો સાચો જવાબ આવશે ઓપ્શન એ હેવિંગ સેડ અને ટુક વીસમો પ્રશ્ન છે રેલવે રિઝર્વેશન માટે નીચેનામાંથી કઈ વેબસાઇટનો ઉપયોગમાં લેવામાં આવે છે કઈ વેબસાઇટ ઉપયોગમાં લેવામાં આવે છે એવું પૂછેલું છે ડબલ્યુ ડબલ્યુ ડોટ ઇન્ડિયન રેલ ડોટ ડોટ ઇન આ વેબસાઇટને રિઝર્વેશન કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમ ઓગણીસો એકસઠ અન્વયે સહકારી પ્રવૃત્તિને સંગીન ગતિશીલ અને કાર્યશીલ બનાવવા માટે છેની રચના કરવામાં આવી છે તો તેની જે છે રાજ્ય સહકારી કાઉન્સિલ તેની રચના કરવામાં આવી છે અહીંયા આગળ જે ઓગણીસો એકસઠનો આ સહકારી મંડળીનો એક્ટ છે તેની જે આ કલમ છે એનો અમે ફોટો પાડીને રાખેલ છે તો અમે તમે અહીંયા જોઈ શકો છો ત્યાર પછી એક પ્રશ્ન છે સમરસ ગ્રામ પંચાયતને અનુદાન ઉપરાંત અન્ય કઈ સગવડ આપવામાં આવે છે તો સમરસ જે ગ્રામ પંચાયતમાં થયું હોય તેને પ્રાથમિક શાળામાં ધોરણ આઠની સગવડ પણ આપવામાં આવે છે અને બીજી વાર જો સમરસ થાય આ પ્રથમ વખત સમરસ થાય તોની વાત છે બીજી વખત સમરસ થાય તો સોલાર લેમ્પની પણ સુવિધા આપવામાં આવે છે અને એક રોકડ રકમ પણ આપવામાં આવે છે જે બીજી વખત સમરસ થતાં પચીસ ટકામાં વધારો થઈને તે રકમ મળે છે ત્યાર પછીનો ત્રેવીસમો પ્રશ્ન છે સંધિ જોડો એક વત્તા અંતર તો સંધિના યોગ્ય નિયમો જે સ્વર છે એની પાછળ જો આ પ્રકારનો સ્વર હોય સ્વર સંધિનો નિયમ લાગે તો આનો સાચો જવાબ બની જાય ઓપ્શન ડી એકાંતર એ સાચો જવાબ આવશે ચોવીસમો પ્રશ્ન અમને મળેલ નથી ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા દર માસે ક્યુ સામયિક પ્રસિદ્ધ કરવામાં આવે છે તમને જો ખબર હોય તો આપણે આગળ જણાવ્યું તેમ કમેન્ટ બોક્સમાં બીજા બીજા વિદ્યાર્થીઓને હેલ્પ થાય તે માટે તમે લખી શકો છો સાચો અટેમ કર્યો હોય તે વિદ્યાર્થી પચીસમો પ્રશ્ન છે તેનો સાચો જવાબ આવશે ઓપ્શન એ ત્યાર પછી છવ્વીસમો પ્રશ્ન છે સહકારી પ્રવૃત્તિનું મહત્વ સમજાવતું હિન્દી ચલચિત્ર કયું છે તો આ ચલચિત્ર છે મંથન ઓપ્શન એ સાચો જવાબ બને પ્રશ્ન સૌ પ્રથમ સહકારી મંડળીઓનો કાયદો અમલમાં ક્યારે આવ્યો હતો દેશમાં સૌ પ્રથમ સહકારી મંડળીનો કાયદો અમલમાં આવ્યો હતો ઓગણીસો બારમાં ઓપ્શન ડી સાચો જવાબ બની જાય ભારતમાં બેરોજગારીનું પ્રમાણ શોધવા માટે કેન્દ્ર સરકારનું કયું ખાતું કામગીરી કરે છે કેન્દ્ર સરકારનું શ્રમ અને રોજગાર ખાતું આ પ્રકારનો રેશિયો શોધવા માટે કામગીરી કરે છે એટલે કે ઓપ્શન બી સાચો જવાબ બની જાય ઓગણત્રીસમો પ્રશ્ન નાગરિક સહકારી બેંકમાં મૂકેલી થાપણોમાંથી પ્રત્યેક થાપણદારની કેટલી રકમની મર્યાદા સુધીની થાપણ વીમાથી સુરક્ષિત છે તો આ સાચો જવાબ આવશે ઓપ્શન બી એક લાખની એક લાખની રમત રકમ હોય તો તેની ઉપર વીમાથી તે સુરક્ષિત કરવામાં આવે છે તેની ઉપર વીમો આપવામાં આવે છે આ બાબતને અમે ક્યાંથી શોધી છે તો તે પણ અહીંયા આગળ સ્ક્રીનશોટ પાડીને રાખી દીધેલો છે તો જે આરબીઆઈએ સુરતની કોઈ મહિલા નાગરિક સહકારી બેંક લિમિટેડ હતી અથ સુરત મહિલા નાગરિક સહકારી બેંક લિમિટેડ તો આ પ્રકારનું કોઈ ખોટું કામ કર્યું હશે તો તેની જે લાઇસન્સ છે તે રદ કરી નાખવામાં આવી હતી અને અહીંયા આગળ એવું જણાવેલું છે કે જેટલા પણ ડિપોઝિટર્સ છે તો તેના જે રકમ છે એક લાખ સુધીની રકમ જે આ પ્રકારની થા વીમાથી તે સુરક્ષિત રાખવામાં આવેલ છે તે તેને મળી જશે તો સાચો જવાબ આવશે ઓપ્શન બી એક લાખ ત્યાર પછીનો ત્રીસમો પ્રશ્ન ભારત દેશમાં સર્વપ્રથમ સહકારી ખાંડ ફેક્ટરી ઓગણીસો વીસમાં ક્યાં સ્થાપિત થઈ હતી તો તે સ્થાપિત થઈ હતી અહમદનગર ઓપ્શન સી સાચો જવાબ બની જાય એકત્રીસમો પ્રશ્ન છે તેનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી લુક ઓન અને લુક ઇન ટુ ત્યાર પછી બત્રીસમો પ્રશ્ન એનો સાચો જવાબ આવશે ઓપ્શન બી વુડ અને વિલ તેત્રીસમા પ્રશ્નનો સાચો જવાબ આવશે હાઉ લોંગ અને ઇન ત્યારબાદ ચોત્રીસમો પ્રશ્ન એક ફોટામાં દેખાતા પુરુષને બતાવીને અંજલિ કહે છે કે તે મારી બહેનના ભાઈના પિતાનો એક માત્ર દીકરો છે તો તે પુરુષ અંજલિનો શું થાય તમે યોગ્ય રીતે સોલ્વ કરશો તો જવાબ આવશે ઓપ્શન બી ભાઈ ત્યારબાદ પ્રશ્ન છે તેનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી લોસ્ટ અને વેર ફાઉન્ડ ત્યાર પછી છત્રીસમો પ્રશ્ન વિશેષણ શોધો આપણે થોડી વાતો કરીએ થોડી એ અહીંયા આગળ વિશેષણ બની જાય છે એના પછી સાડત્રીસ પ્રશ્ન શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો શેરમાં આઠમાં ભાગ જેટલું તો શેરમો આઠમો ભાગ એટલે નવ ટાંક થાય ઓપ્શન સી સાચો જવાબ બને ત્યાર પછીનો આડત્રીસ પ્રશ્ન છે રીઝનિંગનો અહીંયા આગળ એક સિક્વન્સ આપેલી છે તે છ તેર અઠ્યાવીસ અને ઓગણસાઇ હવે અહીંયા આગળ લોજિક કંઈક એવું છે કે છ ને બે વડે ગુણવાના અને જે આવે તેમાં પ્લસ એક ઉમેરવાનો પછી તેર ને બે વડે ગુણીને જે આવે તે પછી બે ઉમેરવાના એટલે આ જે નેક્સ્ટ છે એ મળતું જાય છ માં છ ને બે વળીને છ ને બે વડે ગુણો એટલે બાર થાય અને પ્લસ એક કરો એટલે તેર હવે તેર ને બે વડે ગુણો તેર દુ ને છવ્વીસ એમાં બે ઉમેરો એટલે અઠ્યાવીસ થાય એવી જ રીતે અઠ્યાવીસને બે વડે ગુણીને ત્રણ ઉમેરવાના અને ઓગણસાઇને બે વડે ગુણીને ચાર ઉમેરવાના તો જવાબ મળે એકસો બાવીસ ત્યાર પછીનો ઓગણચાલીસનો પ્રશ્ન ગુજરાતમાં વસતા કેટલી વય સુધીના અનાથ બાળકોની સાર સંભાળ રાખવા માટે પાલક માતા પિતાની યોજના હેઠળ રાજ્ય સહ રાજ્ય સરકાર સહાય ચૂકવે છે જીરોથી અઢાર વર્ષના બાળકોની સારસંભાળ રાખવા માટે આ પ્રકારની યોજનામાં રાજ્ય સરકાર એ સહાય ચૂકવે છે ત્યાર પછી ચાલીસમો પ્રશ્ન ભારત સરકારના ટપાલ ખાતા દ્વારા ગામડે ગામડે સુધી પહોંચાડવાના હેતુથી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ક્યારથી શરૂ થયેલ છે સપ્ટેમ્બર મહિનાના બે હજાર અઢારનો જે સપ્ટેમ્બર મહિનો હતો તેના પ્રથમ સપ્તાહથી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની શરૂઆત થઈ છે એકતાલીસમો પ્રશ્ન ભારતની સહકારી પ્રવૃત્તિના ભીષ્મ શ્રી વેંકુટભાઈ મહેતા ગુજરાતના શહેરના વતની હતા તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી ભાવનગરના તેઓ વતની હતા બેતાલીસમો પ્રશ્ન કરંટ અફેર્સનો છે જુલાઈ બે હજાર અઢારમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ શુભેચ્છાના પ્રતીક તરીકે ક્યાં દેશને બસો ગાયો ભેટમાં આપી હતી ઓપ્શન એ રવાડા દેશની તે સફરે હતા ત્યારે તેને બસો ગાયો રવાન્ડાના જે પીએમ છે કે પછી પ્રેસિડેન્ટ હોય તો તેને આ ગિફ્ટમાં આપી હતી તેતાલીસમો પ્રશ્ન છે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો પારકા ઉપર આધાર રાખવો તે તો તેને કહેવાય છે પરાવલંબન ઓપ્શન એ સાચો જવાબ બને ત્યાર પછી ચુમ્માલીસમો પ્રશ્ન શબ્દકોષના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે તમે આ બધાના જે છે અલગ અલગ કરશો બધાને એકદમ સંધિની છૂટી કરીને પછી સાર્થ જોડણી કોષ છે જે આપણો તેના મુજબ ગોઠવવાનો કરશો પ્રયત્ન તો આવશે જવાબ ઓપ્શન સી ત્યાર પછી પિસ્તાલીસમો પ્રશ્ન છે બંનેમાં આવશે ધ ઓપ્શન ડી સાચો જવાબ બની જાય ત્યાર પછી પ્રશ્ન રીઝનિંગનો છે તેમાં આવશે ઓપ્શન ત્યાર પછી પ્રશ્ન સમાસ ઓળખાવો સ્વર્ગવાસ તો તેનો સાચો જવાબ આવે તત્પુરુષ સમાસ અડતાલીસમો પ્રશ્ન છે તેની સાચી જોડણી આવશે ઓપ્શન એમાં જે દેખાયેલ છે તે પરીક્ષિતની આ જોડણી સાચી છે ત્યાર પછી ઓગણચાલીસમો પ્રશ્ન જે થાંભલા ઉપર ધ્વજ ફરકે છે તે થાંભલો મજબૂત અને સુંદર હોવો જોઈએ તેમ એ સહકારી પ્રવૃત્તિના સ્તંભરૂપ બનવું પડશે તો આ જે વચન છે તે કોને ઉચ્ચાર્યું હતું તો આ વચન ઉચ્ચાર્યું હતું શ્રી વેંકુટભાઈ મહેતાએ એટલે ઓપ્શન ડી એ સાચો જવાબ બની જાય ત્યાર પછી સમવાય મંડળીના રજિસ્ટ્રેશન માટે ઓછામાં ઓછી કેટલી મંડળીઓ તેના સભ્ય તરીકે હોવી જોઈએ સમવાય મંડળી એટલે સંઘીય મંડળી તો ઓછામાં ઓછી જો પાંચ મંડળી અન્ય મંડળી એના સભ્ય તરીકે હોય તો તેનું રજિસ્ટ્રેશન થઈ શકે છે ત્યાર પછી એકાવન પ્રશ્ન ભારતમાં ઓગણીસો ને છત્રીસમાં સ્થપાયેલ સ્વતંત્ર મજદૂર પક્ષની સ્થાપના કરવામાં નીચેના પૈકી ક્યાં મહાનુભવ મુખ્ય હતા તો આ સ્વતંત્ર મજદૂર પક્ષની સ્થાપના કરવામાં મુખ્ય વ્યક્તિ હતા ડૉક્ટર સાહેબ આંબેડકર ઓપ્શન બી સાચો જવાબ બને ત્યારબાદ બાવનમો પ્રશ્ન છે તેનો સાચો જવાબ આવશે ઓપ્શન એ ડીડ ત્રેપનમો પ્રશ્ન વિસનગર તાલુકા મજૂર કામદાર સહકારી મંડળી લીના સ્થાપક કોણ હતા તો હવે આ પ્રશ્નનો જવાબ એ અમને મળેલો નથી એટલે તમને જો ખબર હશે પ્રશ્નનો જવાબ તમે અટેમ્પ કર્યો છે સાચો તો તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો જેથી બીજા વિદ્યાર્થીઓને પણ મદદ મળે ત્યાર પછી ચોપનમો પ્રશ્ન છે પ્રત્યેક સહકારી મંડળી તેનું નાણાકીય વર્ષ પૂરું થયા બાદ શું બોલાવે છે તો આ પ્રત્યેક સહકારી મંડળી નાણાકીય વર્ષ પૂરું થયા બાદ એન્યુઅલ જનરલ મિટિંગ એટલે કે વાર્ષિક સાધારણ સભા બોલાવે છે ત્યાર પછી છે પંચાવન પ્રશ્ન રિઝનિંગનો છે અહીંયા આગળ સિકવન્સ આપેલી છે તો આ રીતે આપણે સોલ્વ કરીએ તો સાચો જવાબ આવે ઓપ્શન બી પી ત્યાર પછીનો પ્રશ્ન છે છપ્પનમો નીચેના પૈકી ક્યુ સાધન એક દિશ વિદ્યુત પ્રવાહથી ચાલે છે એક દિશ વિદ્યુત પ્રવાહથી ચાલતું સાધન એક જ છે ઘડિયાળ જે બેટરીથી ચાલે છે બાકી બધા અહીંયા આગળ ઇલેક્ટ્રોનિક ઉપકરણો આપેલા છે તે એસી પ્રવાહ એટલે કે આપણી ઘરની અંદર સ્વિચ બોર્ડ હોય તેમાં આનું પ્લગ ચડાવીને વાપરવા પડે છે ત્યાર પછી સત્તાવનમાં પ્રશ્નનો સાચો જવાબ આવે ઓપ્શન એ હેડ અને કુડ હેવ કોટ ત્યાર પછીનો અઠ્ઠાવનનો પ્રશ્ન જે અમે જવાબ તેનો શોધી શક્યા નથી આનો પ્રશ્નનો આ જવાબ જેણે આવડતો હોય તે કમેન્ટ બોક્સની અંદર લખી શકે છે ઓગણસાઠનો પ્રશ્ન છે એનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી ઇઝન્ટ સી ત્યાર પછીનો સાઠમો પ્રશ્ન અલંકાર ઓળખાવો પાટ પાટણપુરી હાલ તું જ હાલ જ આવા આ અલંકાર થાય યમક અલંકાર ઓપ્શન બી સાચો જવાબ છે ત્યાર પછી એકસઠમો પ્રશ્ન નેશનલ કોઓપરેટિવ ડેરી ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડની સ્થાપના ક્યારે થઈ હતી તો નેશનલ કો ઓપરેટિવ ડેરી ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડની સ્થાપના ઓગણીસો ને સિત્તેરમાં થઈ હતી ઓપ્શન એ સાચો જવાબ બની જાય ત્યારબાદ બાસઠમો પ્રશ્ન છે તેનો જવાબ પણ અમને મળ્યો નથી જે વિદ્યાર્થીઓએ ટીક કરેલું હોય તે કમેન્ટ બોક્સની અંદર પણ જણાવી દે ત્યાર પછીનો ત્રેસઠમો પ્રશ્ન ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો સંદર્ભે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો નથી તો જે આ પોરબંદરવાળો વિકલ્પ છે કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન પોરબંદર તો આ વિકલ્પ એ સાચો નથી ઓપ્શન એ સાચો જવાબ બની જાય ત્યાર પછી છે ચોસઠમો પ્રશ્ન ઓગણીસો ને સહકારી સિદ્ધાંતો નક્કી કરવા કોના પ્રમુખપણા હેઠળ ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સ દ્વારા કમિશનની રચના થયેલ છે આ પ્રશ્નનો પણ સાચો જવાબ અમને મળેલ છે અને ઇન્ટરનેટમાં શોધવાની પણ કોશિશ કરી બીજા જેટલા સ્રોતો મારી પાસે હતા તેમાં પણ અમે શોધવાની કોશિશ કરી છે પણ આ જવાબ મળેલ છે નહીં જ્યાં સુધી અમને ખબર છે ત્યાં સુધી લગભગ આમાં જવાબ આવ્યો ઓપ્શન સી પ્રોફેસર રાન્ડે અમે શ્યોરલી નથી કહેતા જે વિદ્યાર્થીને આ પ્રશ્નનો જવાબ આવડતો હોય તે શ્યોર અને પોતે શ્યોર હોય તે કમેન્ટ બોક્સની અંદર લખી શકે છે ત્યાર પછી પાસઠમો પ્રશ્ન ડૂક મારવી એ કઈ રમતનું કૌશલ્ય છે આ એ ખોખોનું કૌશલ્ય છે ત્યાર પછી છાસઠમો પ્રશ્ન છે એમાં આવશે બંનેમાં બ્લેન્ક છે તેમાં એન એન આવશે ઓપ્શન ડી સાચો જવાબ છે સડસઠમો પ્રશ્ન રૂઢિપ્રયોગનો અર્થ લખો બડાઈ મારવી બડાઈ મારવી એટલે આપ વખાણ કરવા ઓપ્શન સી ત્યાર પછી અડસઠ છંદ ઓળખાવો હવેથી આંખોમાં સગળ મળશે કારણ વિના આ છંદ છે શિખરની છંદ ઓપ્શન ડી સાચો જવાબ છે ઓગણસિત્રમો પ્રશ્ન વિરુદ્ધાર્થી શબ્દ લખો દુર્લભનો વિરુદ્ધાર્થી શબ્દ થાય સુલભ ઓપ્શન ડી સાચો જવાબ બને ત્યાર પછી ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમ ઓગણીસો એકસઠમાં કુલ કેટલી કલમો આવેલી છે તેની અંદર કુલ એકસો ને સિત્તેર કલમ આવેલી છે ઓપ્શન બી એ સાચો જવાબ બની જાય એકોતેરમો પ્રશ્ન છે તેનો સાચો જવાબ આવે ઓપ્શન ડી કેમ કે આ બીજા બધા પ્રશ્ન આ જે ઓપ્શન જુઓ તો હાયરાર્ચીનો સ્પેલિંગ પણ તેમાં ખોટો લખેલો છે અને આ ઓપ્શન છે તેમાં સ્પેલિંગ સાચો લખેલો છે અને આ ઓપ્શનની જે બ્લેન્ક છે તેની સાથે આ શબ્દો મેચ પણ થાય છે ત્યાર પછી તોતેરમો પ્રશ્ન છે ગુજરાતની સર્વ ખાંડની સહકારી ફેક્ટરી કઈ છે તો ગુજરાતની સર્વપ્રથમ ખાંડની સહકારી ફેક્ટરી છે બારડોલીમાં જે શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ આવેલી છે તે ત્યાર પછી ચુમોતેરમો પ્રશ્ન ઓપરેશન ફ્લડ કાર્યક્રમ ક્યારે અમલમાં આવ્યો હતો ઓપરેશન ફ્લડ કાર્યક્રમ અમલમાં આવ્યો હતો પ્રશ્ન છે એનો સાચો જવાબ આવશે આ અ લિટલ અને સેમ ઓપ્શન ડી ત્યાર પછી છોતેરમો પ્રશ્ન એની આગળ બંધ બેસતો શબ્દ છે એઝ સુન એઝ અને ટુ કોલ એટલે કે ઓપ્શન બી જવાબ બને ત્યાર પછી સત્યોતેરમો પ્રશ્ન સંધિ છોડો તથેવની સંધિ આપણને છોડવાની કીધેલી છે તો આની સંધિ છૂટી પાડશો જે સંધિ છૂટી પાડવાના નિયમો છે ગુજરાતી વ્યાકરણના તે પ્રમાણે તો જવાબ બને ઓપ્શન બી તથા પ્લસ એવ ત્યાર પછી અઠ્યોતેર પ્રશ્ન બાબરના સમકાલીન કયા શાસક ઉપર બાબરે ક્યારેય પણ આક્રમણ કર્યું ન હતું તો સમ્રાટ કૃષ્ણ દેવરાય વિજયનગરના જે સમ્રાટ હતા તેની ઉપર બાબરે ક્યારેય આક્રમણ કર્યું ન હતું અને બાબરે જે પોતાનું બાબર નામું છે તેમાં એવું જણાવ્યું હતું કે ભારતની અંદર તે સમયે માત્ર સમ્રાટ કૃષ્ણ દેવરાય નામનો જ પ્રતાપી શાસક હતો ત્યાર પછી ઓગણસી પ્રશ્ન છે કૃષ્ણાયનના લેખિકા કોણ છે કૃષ્ણાયન બુક છે તેના લેખિકા છે કાજલ ઓઝા વૈદ્ય ત્યાર પછી એસી પ્રશ્ન સહકારી મંડળીનું નાણાકીય વર્ષ કઈ તારીખે સમાપ્ત થાય છે તો આનો એકદમ શ્યોર ખબર નથી પ્રશ્નનો જવાબ અમને એટલે અમે જણાવીશું નહીં પરંતુ જ્યાં સુધી એસી થી નેવું ટકા તો લગભગ આ ઓપ્શન સી જ આવે પેટા નિયમથી ઠરાવેલ તારીખ મુજબ પરંતુ જે વિદ્યાર્થીએ સાચો અટેમ કરેલો છે અને જ્ઞાન છે આ પ્રશ્નનું તે કમેન્ટ બોક્સની અંદર જણાવી શકે છે એક્યાસીમો પ્રશ્ન છે મેથ્સનો એંશી ટકાના નેવું ટકાના દસ ટકા કેટલા થાય તો સાત પોઈન્ટ બે ટકા થાય ત્યાર પછી બ્યાસીમો પ્રશ્ન શ્રી જી પ્રણવ સાંઈ રેડ્ડીને બે હજાર અઢારમાં કઈ રમત માટે અર્જુન એવોર્ડ આપવામાં આવેલ છે કરંટ અફેરનો પ્રશ્ન છે તેને કબડ્ડી માટે અર્જુન એવોર્ડ આપવામાં આવેલ છે ત્યાર પછી ત્યાંસીમો પ્રશ્ન હાઇડ્રોજન પરમાણુનો વ્યાસ કેટલા નેનોમીટર હોય છે પોઈન્ટ એક નેનોમીટર હોય છે હાઇડ્રોજન પરમાણુનો વ્યાસ ત્યાર પછી નીચેના પૈકી સમાનાર્થી શબ્દ થાય પ્રકાશ અને કિરણ ત્યાર પછીનો પંચ્યાસી પ્રશ્ન છે ધારો કે ગ્રાહક તરીકે તમે એક સોનાનો હાર અને એક મધની બોટલ ખરીદો છો તો આ બંને વસ્તુ પર ક્યો લોગો ચકાસશો એવું પૂછેલું છે તો આ ખરીદી કરતી વખતે સોનાની કોઈ પણ પ્રોડક્ટ હોય તો તેની ઉપર હોલમાર્કનો લોગો લાગેલો હોય છે અને ખેતીની કોઈપણ પ્રોડક્ટ હોય એમાં મધની બોટલે ઇન્ક્લુડ થઈ જાય તો તેમાં એક માર્કનો લોગો લગાવવામાં આવે છે એટલે ઓપ્શન સી સાચો જવાબ બની જશે ત્યાર પછીનો છ્યાસીમો પ્રશ્ન છે ઓગણીસો ને એકાવનમાં રચાયેલ ગ્રામ ધિરાણ તપાસ સમિતિને કયા નામથી પ્રચલિત છે તો આ જે જ્ઞાન ધિરાણ સમિતિ છે ગ્રામ ધિરાણ સમિતિ એ કયા નામથી પ્રચલિત છે એ આપણને ખબર નથી અમે તો શોધી શક્યા નથી આ પ્રશ્નનો જવાબ પણ તમને જો ખબર હોય તો કમેન્ટ બોક્સની અંદર આ પ્રશ્નનો જવાબ તમે જણાવી શકો છો ત્યાર પછીનો સત્યાસીમો પ્રશ્ન છે નીચેના વિકલ્પો પૈકી દર્શાવેલ જોડ બંધ બેસતી નથી કયા વિકલ્પમાં દર્શાવેલ જોડ એ બંધ બેસતી નથી તો અમજદ અલી ખાન જે આ પખવાજ આ આ જે જોડ લખેલી છે તે બંધ બેસતી નથી કેમકે અમજદ અલી ખાન એ સરોદવાદક છે ત્યાર પછીનો અઠ્યાસીમો પ્રશ્ન છે છંદ ઓળખાવો આ જે પંક્તિઓ આપેલી છે તેનો છંદ થાય દોહરો ઓપ્શન સી એ સાચો જવાબ બની જાય સહકારી મંડળીની આર્થિક સદ્ધરતા વધારવા દર વર્ષે નફામાંથી ફરજિયાત શું કાઢવામાં આવે છે સહકારી મંડળીની આર્થિક સદ્ધરતા વધારવા માટે નફામાંથી દર વર્ષે રિઝર્વ ફંડ કાઢવામાં આવે છે ત્યાર પછીનો નેવો નેવમો પ્રશ્ન છે તેનો સાચો જવાબ આવે વેસ્ટ અને વેસ્ટ વેસ્ટ એટલે થાય એક બગાડ અને ત્યારબાદ ફેલાવો ત્યાર પછીનો એકાણવો પ્રશ્ન એમાં એક સિરીઝ આપેલી છે ત્રણ આઠ પંદર ચોવીસ ચોત્રીસ અડતાલીસ અને ત્રેસઠ આને આપણે સોલ્વ કરીએ તો સાચો જવાબ બને ઓપ્શન બી ચોત્રીસ ત્યાર પછીનો બાણુંમો પ્રશ્ન મહિલા સેવા સહકારી બેંક લિમિટેડ સેવા બેન્કની નોંધણી ક્યારે થઈ હતી તો આ બેંકની નોંધણી થઈ હતી ઓગણીસો ને ચુમ્મોતેરમાં એટલે કે ઓપ્શન એ સાચો જવાબ બને ત્યાર પછી ત્રાણુમો પ્રશ્ન ગાંધીનગરથી ઉપડી ગાંધીનગરથી ગાડી ઉપડી અધોરેખિત પદની વિભક્તિ જણાવો આ વિભક્તિ થાય અપાદાન વિભક્તિ ઓપ્શન સી સાચો જવાબ બને ત્યાર પછીનો ચોરાણું પ્રશ્ન ધી નેશનલ રૂરલ યુટિલિટીઝ કોઓપરેટિવ ફિનાન્સ કોર્પોરેશનનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તેનું હેડક્વાર્ટર આવેલું છે ઓપ્શન બી ડ્યુલેસ વર્જિનિયા યુનાઇટેડ સ્ટેટ્સમાં આ ત્રણેય જગ્યાએ તેના હેડક્વાર્ટર આવેલા છે ત્યાર પછીનો પંચાણું પ્રશ્ન ખેડા જિલ્લામાં આણંદ પાસે સ્થપાયેલ પ્રથમ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ કઈ છે ખાસ ખ્યાલ નથી અને શોધવાનો પણ પ્રયત્ન કર્યો હતો પરંતુ મળ્યો છે નહીં પ્રશ્નનો જવાબ પરંતુ જે જેટલી હદ સુધી અમે ટ્રાય કરેલ છે ફાઇન્ડ કરવાની ત્યાં સુધી અમને એવું જણાવ્યું કે ભાઈ આ હાર્ડકૂડ અને ગોપાલપુરા આવવું જોઈએ પરંતુ એકદમ શ્યોર નથી કહેતા જે વિદ્યાર્થીઓએ આ પ્રશ્ન બાબતે શ્યોર હોય અને જવાબ ખબર હોય તે કમેન્ટ બોક્સમાં જણાવી શકે છે ત્યાર પછીનો છન્નુંમો પ્રશ્ન છે નિપાત શોધો ગાડી મોડી પણ આવે તો આ જે સેન્ટેન્સ છે તેનો નિપાત થશે પણ પણ એ નિપાત છે એટલે ઓપ્શન સી એ સાચો જવાબ બની જાય નીચેનામાંથી ક્યુ નાટક સહકાર વિષય વસ્તુ પર આધારિત છે તો આ પ્રશ્નનો પણ આપણને જવાબ મળેલ છે નહીં તમને ખબર હોય ગુજરાતી નાટક કયું છે આ જે સહકારની વિષય વસ્તુ ધરાવે છે તો કમેન્ટ બોક્સની અંદર લખી શકો છો અઠાણું પ્રશ્ન છે વિલાપી કોનું તખલ્લુસ છે વિલાપી એ ઝવેરચંદ મેઘાણીનું તખલ્લુસ છે ઓપ્શન એ સાચો જવાબ બને ત્યાર પછી નવાણું પ્રશ્ન ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ લેન્ડ મોર્ગેજ બેંક લિમિટેડ અમદાવાદનું નવું નામાભિધાન શું છે તો આનું નવું નામાભિધાન છે ગુજરાત રાજ્ય સહકારી જમીન વિકાસ બેંક લિમિટેડ ત્યાર પછીનો સોમો પ્રશ્ન અમૂલની સ્થાપના પહેલાં કઈ ખાનગી ડેરી દૂધ ઉત્પાદકોનું શોષણ કરતી હતી આ ખાનગી ડેરી હતી ઓપ્શન બી પોલ્સન તો અહીંયા આગળ આ પેપરનું આપણે પૂરેપૂરું સોલ્યુશન મેળવી લીધું ગણીને આઠથી દસ જેટલા પ્રશ્નો છે તે આપણે સોલ્વ નથી કરી શક્યા અને હું રિક્વેસ્ટ કરું છું એવા વિદ્યાર્થી મિત્રોને જેણે આ પ્રશ્નના સાચા જવાબ આપ્યા હોય તે વિદ્યાર્થી મિત્રો જરૂરથી કોમેન્ટની અંદર જણાવે જેથી કરીને બીજા વિદ્યાર્થી મિત્રોને પણ સહાયતા મળે પોતાનું મેરિટ ચકાસવામાં તો અહીંયા આગળ વિડીયોને સમાપ્ત કરીએ છીએ ફરી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત